સામાન્ય કાળના ત્રીજા અઠવાડિયાનો મંગળવાર સંત માર્ગકૃત શુભ સંદેશના ત્રીજા અધ્યાયના વચનો 31-35માં ઈસુ શા માટે એમ કહે છે કે મારી માં કોણ અને મારા ભાઈઓ કોણ, સાંભળીએ અને સમજીએ. એવામાં તેમના માં અને ભાઈઓએ આવીને બહાર રહ્યા રહ્યા જ તેમને બહાર આવવાનો સંદેશો કહેવડાવ્યો. ઈસુની આસપાસ ઘણા લોકો બેઠા હતા. ત્યાં તેમને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના માં અને ભાઈઓ બહાર ઉભા છે અને આપને મળવા માંગે છે. ઈસુએ કહ્યું, મારી માં કોણ અને મારા ભાઈઓ કોણ? અને પોતાની આસપાસ કુંડાળું વળીને બેઠેલા લોકો ઉપર નજર ફેરવીને તેમણે કહ્યું, જો આ રહ્યા મારી માં અને મારા ભાઈઓ. જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી માં. જુઓ, આ રહ્યા મારી માં અને મારા ભાઈઓ. જે કોઈ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી માં. આ જ છે ખરો શુભ સંદેશ. આપણે ઈસુના ભાઈ બહેન થઈ શકીએ છીએ, ઈસુની માં સુદ્ધા બની શકીએ છીએ. કેવું અહોભાગ્ય આપણું! આપણે જો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ તો આપણું સદભાગ્ય કે આપણે તેમના ભાઈ બહેન કે તેમના માં બની શકીએ. માનવ પુત્રનું આગમન આપણા સર્વને ઈશ્વરના સંતાન બનાવવા માટે જ છે. એટલે કે આપણે ઈસુના ભાઈ બહેન થઈ શકીએ. એમની જેમ આપણે વર્તીએ, એમના પગલે ચાલીએ, એમનું મન ધારણ કરીએ, એમની ઈચ્છા પારખીએ, તે પૂરી કરીએ, ત્યારે આપણે પણ ઈસુના કહેવા અનુસાર તેમના શિષ્યો, એમના ભાઈ બહેન બની રહીએ. એક જ શરત, એમની ઈચ્છા અનુસાર ચાલીએ. ઈશ્વરની ઈચ્છા ઈસુના જીવનમાં ફળે છે અને પૂર્ણપણે પૂરી થાય છે, કારણ ઈસુ પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલે છે, તે પ્રમાણે જીવે છે. તેમની ઈચ્છા માથે ધરી આપણા માટે, આપણી ખાતર પોતાનું સર્વસ્વ, સમગ્ર જીવન ધરી દે છે. ઈશ્વરની ઈચ્છાને જાણી તે અનુસાર જીવન ઘડી તેને પાર પાડવામાં રત રહીએ, ત્યાં આપણે માત્ર સંદેશવાહકો નહીં પરંતુ એમના ભાઈ બહેન બની રહીએ. આપણું પ્રયાણ આપણા અંતરથી, આપણા અસ્તિત્વથી શરૂ થઈ અન્ય તરફ વળે અને અન્યને અપનાવી લેવાની વૃત્તિથી કાર્યો કરતા રહીએ, ત્યારે આપણે ઈસુના સગા થઈએ છીએ. ઈસુની જેમ આપણે પણ એક જ પરમપિતાના સંતાન થઈ જીવીએ છીએ. ઈસુ એવા વલણની વાત કરે છે, એવા વર્તનની વાત કરે છે, એવા જીવનની વાત કરે છે. ઈશ્વર સમર્પિત જીવનમાં ઈસુના સગા થવાની મહેચ્છા ફળે છે, જીવનનો અર્થ સરે છે, ઈશ્વરના સંતાનોનું સદભાગ્ય આપણને મળે છે, ઈશ્વરનું રાજ્ય ઉગે છે. અહીં ઈસુ વિશ્વ માનવી બની રહે છે, સૌ કોઈ સર્વત્ર તેમના સગા બની રહે છે અને ઈસુ પોતે સર્વના બની રહે છે. માનવજાતની મુક્તિ પોતાને માથે લેનાર આજે જાહેરમાં તેની ઘોષણા કરે છે અને આપણા સર્વને ઈશ્વર ઈચ્છાને વશ વર્તીને તે મુક્તિ કાર્યમાં સામેલ થવા પ્રેરે છે, નોતરે છે અને આગ્રહ કરે છે. પ્રભુ જઈએ, પ્રભુ જઈએ, અમે કોની પાસે? પ્રભુ જઈએ, પ્રભુ જઈએ. વાણી તમારી છે અનંત જીવનની, અમે કોની પાસે? પ્રભુ જઈએ, પ્રભુ
પ્રભુ જઈએ અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ રે શ્રમિત સૌ ભારે લગાયા દુખે ભરેલા વાકા વડેલા મારી કરે સૌ આવું કહું છું આપીશ શાતા તમને સવેરા ઓની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ ગોવાળ હું છું ને ઓળખું છું ઘેટ અહીંયા જે હોય મારા એ ઓળખે છે મુજને અને હું તે લોક કાજે દઉં પ્રાણ મારા કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ જીવન હું છું ને જીવન દઉં છું મારા મહી જે શ્રદ્ધા ધરે છે જીવંત રહેશે એ તો સદાય છો ને પછી મૃત્યુ લોકે મરે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ વાણી તમારી છે અનંત જીવનની અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ